મગજ છે એ એના મનમાં વિચાર કરે છે કે જો એ કાપડની ચોરી કરશે તો તેની પર કાપડની ચોરી કરીને તે કાપડ લાવશે તો તેના ગામના લોકો એટલે કે ગામની રખેવાળના છે વ્યક્તિ તેને મારશે અને તેની પાસે ચોરીની છે એ પરાણે કબૂલાત કરાવવા આવશે હવે એ માને એ ઢોર મારની જીમ મારશે તો એનાથી સહન નહીં થઈ શકે ત્યાં સુધી આપણે આવ્યા હતા હવે આગળ જોઈએ તો ના ના હવે આ ઉતરતી અવસ્થાએ આ ઢોર માર મારાથી નહીં બેઠાય બેઠાય એટલે કે સહન કરવું એ ભોજો કહે છે ઉતરતી અવસ્થા એટલે કે આ વૃદ્ધ અવસ્થામાં તેનાથી આ ઢોર જેવો માર છે એનાથી નહીં જીવી શકાય ભોજાએ આ જોખમ ભેળવું માંડીવાળું માંડીવાળું એટલે કે બીજા આગળનો વિચાર છે એ પડતો મૂકી દે છે કે એ કહે છે કે હું મારાથી આ જોખમ હવે નહીં ઉઠાવી શકાય આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો શુભમ સંયમ ભોજા સમક્ષ આવીને ઉભો રહ્યો તે કહે છે કે જોખમ તેને પોતાએ આવતો એનાથી નહીં શરૂ થઈ શકે શુભમ સંયમ એટલે કે તેનો સંયમ થવો એટલે કે એક બે પરિસ્થિતિ સાથે ભેગી થઈ જવી ખીજડીયા ઠેકરાનો ઉપયોગ નાના વૃદ્ધ બાળકોને ડાંટવા માટે થતો હતો ખીજડીયા ઠેકરો એટલે કે જે પોતાનું મકાન ઊભો આવેલો હતો તેની આગળ એક ઠેકરો આવેલો હતો તેનું નામ હતું ખીજડીયા ઠેકરા અને તે ઠેકરાનો ઉપયોગ નાના વૃદ્ધ બાળકને ડાંટવા માટે થતો હતો અને પ્રશ્ન જો પૂછાય તો ખીજડીયા ઠેકરાનો ઉપયોગ શા માટે થતો હતો કે નાના વૃદ્ધ બાળકોને ડાંટવા માટે તે ઠેકરાનો ઉપયોગ થતો હતો અને આ ઠેકરાને ભોજો છે એ પોતાની ચક્ષુ નજરથી તેને ઠેકરા સમક્ષ જોઈ રહ્યો હતો એની જમીન બહુ કઠણ ન હતી તેથી સાદી નાનકડી કોષ વડે પણ તેનું ખોદકામ એટલે હાથે થઈ શકે હતું કેમ કે એ ટેકરા ઉપર જે જમીન છે એ બહુ કઠણ એટલે કે વધારે પડતી કડક ન હતી એટલા માટે તેને પાવડાથી પણ તે ખોદી શકાય તેવી નરમ હતી ગામના પોસ્ટ માસ્ટરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો છોકરો અવતરેલો એટલે કે નાના છોકરાનો જન્મ થયો હતો ગામમાં જે પોસ્ટ માસ્ટર હતા તેના ઘરે એ છોકરાનો જન્મ થાય છે એટલે કે એ બાળકનો જન્મ થયો હતો કોઈ કહેતું હતું કે આ છોકરો છે એ મરેલો જ છે એમ મળ્યો હતો તો એ છોકરા વિશે વાત ગામમાં વાતો થવા લાગી છે કોઈ કહે છે કે છોકરો છે એ મરેલો જ જન્મ્યો હતો કોઈ કહે છે કે જન્મને સાથે જન્મ થયો ત્યારે
ખર્ચીઓ મારીને ખાતર પાઠો હોય અને ઘરમાંથી હળવેથી ઈસકોત્રો સરકાવી દે એમ મોજાએ ઢોકળું વીંટાડેલા બાળકને ખાડામાંથી ઉચકી લીધો. ખીચત્રો એટલે કે ખાતર પાડવા માટેનું લોખંડનું એક સાધનનું નામ, એક સાધનનું નામ છે. ઈસકોત્રો એ પણ ખાતર પાડવા એટલે કે ચોરી કરવા માટે તેનો ઉપયોગ થતો હતો. અને એટલે એ બાળકને છે એ ખાડામાંથી સાવ ચેતીથી એટલે કે કાળજીપૂર્વક એ અંદરથી કાઢે છે. પણ ઉચકાતા એને આશ્ચર્ય અનુભવ્યું એટલે કે એ બાળકને પોતાની ગોદમાં લે છે. અચાનક જ એને કંઈ એને એટલે કે કંઈ ન જોયું હોય એવું એને જોવા મળે છે. આશ્ચર્ય એટલે કે અચાનક જોવા મળે છે. હાડપાસનો એ નાનકડો નિસ્તેજ લોચો સહેજ ચળવળ્યો એટલે કે નાનકડું જે બાળક છે હાડપાસનો લોચો એટલે કે સાવ ઊંડું બાળક છે એ લોચો એટલે સરળ એટલે કે થોડો હલે ચલે છે. પૂણા હાથ જેવી કશી વસ્તુ અંદર નીચી ઊંચી થતી લાગી એટલે કે કૂનું બાળક એટલે સાવ કૂનું બાળક છે પોતાના હાથમાં આવતા તેમાં થોડું ઉચ્ચનીચું થતું એને દેખાય છે અને એ કારણે આશ્ચર્યચકિત થઈ જાય છે. મોજો વગર મોજો જેવો ભળ આદમી પણ ભડકી ઉઠ્યો. ભડકી એટલે કે ડરી જવું. મોજો વગર છે એ ભળ માણસ એટલે કે નીડર માણસ હતો. છતાં પણ આવી એ પરિસ્થિતિ બાળકને હતું થતું જોઈ અને એ પણ ડરી જાય છે. મરેલા છોકરાઓને ડાકવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું એને મનમાં થાય છે કે આ તો મરેલા બાળકોને ડાકવા માટેનો ટેકરો છે. ત્યાંથી આ જીવતું બાળક ક્યાંથી નીકળ્યું તેને મનમાં પ્રશ્ન થાય છે. આ કોઈ ખવચિતની રમત તો નહીં હોય ને? ખવચિત એટલે કે કોઈ મજાક તો નહીં કરી રહ્યું હોય ને? કોઈ ભૂતપ્રેત તો નહીં થતું હોય ને? અત્યારે એવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં હતો? અવકાશ એટલે કે એની પાસે સમય ન હતો. કેમ કે આ એક પ્રકારથી તેને એવું લાગે છે કે આ બાળક તો મરેલું છે. તો અચાનક જીવતું ક્યાંથી થયું કે ભૂત તો નહીં થયું હોય ને? પરંતુ તે આ વિચાર કરવા માટે તેની પાસે સમય ન હતો. કેમ કે એ રાત્રે આ કામ કરી રહ્યો હતો અને જો કોઈ જોઈ જશે તો તેને એમ કહેશે કે આ અહીંયા શું કરી રહ્યો છે. એવું એને બધા એના વિશે ખોટું વિચારશે. હાથમાં વધારે ને વધારે ઝડપથી ચળવળતો આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોરખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં સ્થળ છોડીને જવું જરૂરી હતું. એટલે કે આ બાળક હવે રડવાની એટલે કે હવે વધારે ને વધારે એ બાળક છે એ હલવા માંડ્યું હતું અને એ જોરથી જો રડવા લાગશે તો બધાને ઘોરખોદ એટલે કે રાત્રે આ કામ કરી રહ્યો છે તો જે આ પ્રવૃત્તિ જો જાહેરમાં બધાને ગામમાં બધાને ખબર પડશે તો એને મારશે. અને સ્થળ એટલા માટે તે કરે છે કે હવે પોતાનું કામ છે એ જાણી સુધી કરવા માટે તેને આ સ્થળ એટલે કે ખીજડીઓ ટેકરો મૂકી અને તેને જવું એને જરૂરી લાગ્યું. પણ કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી. પછી એમ એને પાછું વિચાર આવે છે કે હવે શું કરશે? જો વસ્તુ ચોરેલી વસ્તુ છે એ જેમ હતી એટલે કે બાળક જેવું હતું તેવું જ તે ફરીવાર તેને અંદર દાટી દેવું કે 100% સલામત માર્ગે તો જ હતો. પછી આ ઘોરખોદનું મૂળ ઉદ્દેશ માર્યો જ જાય. આમ ઢાંકણનું કાપડનું શું? એટલે કે જો પોતે પાછું આ બાળકને અંદર દાટી દેશે તો એને એટલે કે આટલી બધી મહેનત કરી તે બધી તો પાણીમાં જશે અને પોતાનું જે અંગ ઢાંકવા માટે જે વસ્ત્ર શોધવાનું હતું તેનું શું થશે? તેને મનમાં એક બાજુ એવો પ્રશ્ન થઈ આવે છે. તો બીજી બાજુ બીજો પણ વિચાર આવે છે કે લુગડું ઉતારીને છોકરું પાછું હતું તેમને તેમ જ દાટી દેવું, ધરમી દેવું એટલે કે દાટી દેવું. પરંતુ પાછું એમ કહે છે કે પાછો બીજો વિચાર કરે છે કે લુગડું એટલે કે જે એની પર જે કાપડ છે એ હું લઈ દઉં અને બાળકને પાછું એને દાટી દઉં જેમ છે એમ તેમને તેમ. આ વિચાર આવતા તો આવી ગયું એટલે કે તેને આ વિચાર આવતા તો આવી જાય છે પણ એની ભયંકરતાથી ભોજો પોતે પણ ધ્રુજી ઉઠ્યો એટલે કે આ જીવતા બાળકને જો એ દાટી દેશે ધ્રુજી ઉઠ્યો એટલે કે ડરી જાય છે. મારે કેટલા ભોગ કાઢવાના છે? એ તો આવી બાળ હત્યાનો પાતક માથે પાતક એટલે કે પાપ અને મારા માથે ભોગ એટલે કે જન્મ એટલે પોતે એમ કહે છે કે મારે હવે તો મારો વર્ષો એટલે મારી અવસ્થા પણ થવાની છે. હું કેટલા ટાઈમ જીવવાનો છે? મારે મારા માટે આ બાળ હત્યાનું પાપ નથી લેવું એટલે કે આ પાપ છે એ મારા માથે મારે નથી ચડાવવું. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આગળનો પાઠ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.